નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ સામાયિક મૂલ્યાંકન કસોટી જે આપણે જુદા ત્રીજાની અંદર ગુજરાતીની એકમ કસોટી છે જે સપ્ટેમ્બર માસ બે હાજર એકવીસ ની છે જેમના કુલ ગુણ છે પચીસ સમય છે એક કલાક તો એકમ કસોટી ને લગતા દરેક પ્રશ્નોના અહીંયા આપણે જવાબો જોવાના છીએ તો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો

ખાલી જગ્યા કુલદીપ ભરૂચ આવ્યા તો શ્રદ્ધા અને કુલદીપ ભરૂચ આવ્યા હતા કમલા દોડી દોડી ખાલી જગ્યા આવે છે તો દોડી આવે છે પાણી ખાલી જગ્યા માંસાહારી કહેવાય બીજો પ્રશ્ન છે લીટી દોડે શબ્દનો વિરુદ્ધથી શબ્દ અર્થ દર્શાવતો શબ્દ આપીને વાક્ય ફરીથી લખવાનો એમનો પાંચ માર્ગ છે જેમ કે પેલું છે મારું ઘર નાનું છે તો એમાં જવાબ લખી શકીએ મારું ઘર મોટું છે બીજું છે આ મારી શાળા છે તો એમાં લખી શકીએ આ તારી શાળા છે ત્રીજું છે મહેશ શાળાએ આવતા આવતા ખૂબ રડ્યો તો એમાં લખીએ મહેશ શાળાએ આવતા આવતા ખૂબ હસીયો ચોથું છે પાટીઓ ધોળા રંગનું હોય છે તો એમાં લખી શકીએ પાટીઓ કાળા રંગનું હોય છે પાંચમું જંગલમાં જાજા વૃક્ષો હોય છે તેનો જવાબ લખી શકીએ જંગલમાં થોડા વૃક્ષો હોય છે ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એમને પાંચ માર્ગ છે જેમ કે એમાં પહેલું છે મેળો તો દર વર્ષે ત્રણે તરનો મેળો ભરાય છે બીજું છે રાખડી તો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે ધજા તો મંદિરની ટોચ પર ધજા હોય છે કે ઘાસ તો ગાય ઘાસ ખાય છે પાંચમું છે પાણી સમુદ્રમાં ખૂબ જ પાણી હોય છે પ્રશ્ન જોતો છે નીચેની પરિસ્થિતિમાં તમને કેવો અનુભવ થાય કોષમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલું છે તમને રસ્તામાં ચિત્તો મળે તો ખાલી જગ્યા તો ચિત્તો મળે તો ખૂબ ડર લાગે બીજું છે તમે બગીચામાં જુદા જુદા ફૂલ જુઓ ત્યારે ખાલી જગ્યા તો એમાં આનંદ થાય ત્રીજું છે તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ખાલી જગ્યા તો એમાં ઉદાસ થવાય ચોથું છે પંખો ચાલુ હોય અને કબૂતર ઘરમાં આવી જાય ત્યારે ખાલી જગ્યા તો એમાં ચિંતા થાય પાંચમું છે તમે નિશાળા જાઓ અને સાહેબ ગીત ગવડાવે ત્યારે ખાલી જગ્યા તો મજા પડી જાય કૃષ્ણ પાંચ વચ્ચે તમે જન્માષ્ટમીના તહેવારોની જે ઉજવણી કેવી રીતે કરી તે વિશેના પાંચ વાક્ય લખે એમનો પાંચ માર્ગ છે તેનો જવાબ લખી શકે કે અમારી સોસાયટીમાં દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી આખી સોસાયટીને તોરણથી શણગારવામાં આવી હતી રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો આખી સોસાયટીનું વાતાવરણ નંદગીર આનંદ ભયો જૈકને આ લાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અમે સૌ મિત્રો અને સોસાયટીના સભ્યોએ ખૂબ જ આનંદથી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતા આ પાંચ પ્રશ્નોના અલગ અલગ જવાબો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન પર ક્લિક કરી દેજો અલગ અલગ વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર